હેડલાઇન ના પ્રાયોજક છે રાજણી મસાલા ચા અગરબત્તી અને માચીસ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ચિંતા શાહ, જોઈ રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર. પેટ્રોલ ડીઝલના ભાવ વધારા મુદ્દે કેન્દ્ર સરકારની ક્રૂર મજાક. સ્મૃતિ ઈરાનીએ નવસારી ખાતે આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની લીધી મુલાકાત. ગાંધીનગર ખાતે વયસ્ક વ્યક્તિની તબીબી સારવાર અર્થે મુલાકાત નામનો પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ. રાજ્ય વન મંત્રી રમણલાલ પાટકરે વૃક્ષારોપણ કરી ઉજવ્યો પોતાનો જન્મદિવસ. છેલ્લા કેટલાય દિવસથી કેન્દ્રની એનડીએ સરકાર પ્રજાની સાથે ક્રૂર મજાક કરી રહી છે. શરૂઆતના 20 દિવસ સુધી પેટ્રોલ ડીઝલના ભાવમાં રૂપિયાઓનો વધારો કર્યા બાદ ગઈકાલે ડાઝિયા ઉપર વધુ એક દામ આપ્યો હતો અને સબસિડી વિનાના એલપીજી સિલિન્ડરમાં રૂપિયા 49.50નો ભાવ વધારો ઝીંકીને મોંઘવારીનું વધુ એક પાટું માર્યું હતું. સરકારે સતત 16 દિવસ સુધી પેટ્રોલના ભાવમાં રૂપિયા 4 અને ડીઝલના ભાવમાં 3.62નો વધારો ઝીંક્યો હતો. છેલ્લા 2 દિવસથી એવા સમાચાર આવી રહ્યા છે કે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટે છે પરંતુ રૂપિયામાં નહીં પૈસામાં, એટલે કે પેટ્રોલના ભાવમાં 6 પૈસા અને ડીઝલમાં 5 પૈસાનો ભાવ ઘટાડો કરીને કેન્દ્રની સરકાર પ્રજાની મજાક ઉડાડી રહી છે. એક બાજુ વડાપ્રધાન મોદીએ અચ્છી દિન આયેંગે જેવા સપના બતાડીને ખિસ્સા ખંખેરવાનું શરૂ કર્યું છે. બીજી બાજુ કોંગ્રેસ પણ આ મુદ્દાને ઉઠાવીને રાજનીતિ શરૂ કરી રહી છે તેમ લાગી રહ્યું છે, તેવા સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના મેસેજીસ વાયરલ થઈ રહ્યા છે. કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઈરાનીએ નવસારી ખાતે આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે 500 જેટલા ખેડૂતો સાથે પરિસંવાદ સાધ્યો હતો. સ્મૃતિ ઈરાનીએ નયા ભારતના નિર્માણમાં કિસાનોનું યોગદાન વિશેષ હોવાનું જણાવીને ધરતી માતાને પેટ ભરવા પૂરતું સાધન ન માનીને ધરતી માતાને પોષણ મળે તે માટે જૈવિક ખેતી તરફ આગળ વધવા આહ્વાન કર્યું હતું. કૃષિ ક્ષેત્રમાં દેશ આગળ વધે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સિંચાઈ ક્ષેત્ર માટે 50,000 કરોડ આપ્યા છે. આજે દેશમાં 52.50 કરોડ ખેડૂતોને હેલ્થ કાર્ડ આપ્યા છે. જૈવિક ખેતી ક્ષેત્રે વિકાસ માટે દેશમાં 10,000 કન્સ્ટન્ટ બનાવાયા છે. ખેડૂતો કૃષિ વિકાસ કરે તે માટે 11,00,000 કરોડ કિસાનોને ક્રેડિટ સ્વરૂપે આપ્યા છે તેમ તેમણે જણાવ્યું હતું. ત્યારે કેન્દ્રના ટેક્સટાઇલ મંત્રીએ વોઇસ SMSનું પણ લોન્ચિંગ કર્યું હતું. ત્યારે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે સ્મૃતિ ઈરાનીએ ખેડૂતો સાથે સંવાદ પણ કર્યો હતો અને સાથે સાથે કૃષિ વિજ્ઞાન દ્વારા થઈ રહેલી કામગીરીનું પ્રેઝન્ટેશન પણ નિહાળ્યું હતું. ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં એકાંકી જીવે જીવતા વયસ્ક વૃદ્ધો માટેના વયસ્ક વ્યક્તિની તબીબી સારવાર અર્થે મુલાકાત નામનો પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો છે, જેમાં અત્યાર સુધીમાં ઓનલાઈન 20 વયસ્ક વ્યક્તિઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. GMERS જનરલ હોસ્પિટલ ગાંધીનગર અને રાજ્યના આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલ આ પ્રોજેક્ટ હેઠળ એક ડોક્ટર, એક નર્સિંગ સ્ટાફ અને એક એટેન્ડન્ટની ટીમ દ્વારા રજીસ્ટર થયેલા વયસ્કોના ઘરે જઈને તેમના આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી, જેમાં વયસ્ક વ્યક્તિનું બીપી, વજન, સુગર, કાર્ડિયોગ્રામ, ટેમ્પરેચર, શરીરમાં ઓક્સિજનની માત્રા વગેરેની તપાસ કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત દર 15 દિવસે વયસ્ક વ્યક્તિના ઘરે જઈને તેમના આરોગ્યની તપાસ કરી સારવાર કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલ ગાંધીનગરના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર બિપિન નાયક અને RMO ડોક્ટર RM ચૌહાણ દ્વારા આ પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો. વન અને આદિજાતિ વિભાગના રાજ્યમંત્રી રમણલાલ પાટકરે તેમના 67મા જન્મદિવસની ઉજવણી વૃક્ષારોપણ કરીને કરી હતી. આ પ્રસંગે રોટરી સરીગામ હોસ્પિટલના પટાંગણમાં યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં વન મંત્રી રમણલાલ પાટકર સહિત તેમના ધર્મપત્ની પાર્વતીબેન પાટકર સહિત જિલ્લા પંચાયત પ્રમુખ, નાયબ વન સંરક્ષણ મંત્રી, રેન્જ ફોરેસ્ટ અધિકારીઓ અને સરપંચ સહિત અગ્રણી સમાજના લોકોએ વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે રોટરી ક્લબ દ્વારા 66 દીવડાની આરતી કરીને મંત્રી રમણલાલ પાટકરને લાંબા અને નિરોગી આયુષ્યની શુભેચ્છા પણ પાઠવી હતી. આ પ્રસંગે વનમંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે વધતી જતી ગરમી સામે રક્ષણ મેળવવા માટે વૃક્ષો ખૂબ જ જરૂરી છે, ત્યારે બધા લોકો દર વર્ષે ઓછામાં ઓછું 1 વૃક્ષ વાડીને વાવેતર કરી તેનું યોગ્ય જતન કરે તે આવશ્યક છે. વૃક્ષારોપણ કાર્યક્રમમાં રોપવામાં આવેલા વૃક્ષોની યોગ્ય માવજત થાય અને મોટું થાય ત્યાં સુધી તેની કાળજી રાખવા અનુરોધ પણ કર્યો હતો. તેમણે વૃક્ષારોપણના આયોજનમાં સહયોગી સંસ્થાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમના આયોજનમાં વલસાડના વન વિભાગના અધિકારી કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રોટરી ક્લબ સરીગામના પ્રમુખ ભાવનાબેન પરમારે કર્યું હતું. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારોની ખાસ ગતિવિધિ જોવા માટે આપ જોતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. મને આપો રજા. નમસ્કાર.